અને અમારી બહેન દીકરીઓની જયારે હું વાત કરતો હોઉં ત્યારે ગુજરાતમાં અમારી બહેન દીકરીઓની સુખ સુવિધા માટે એના સન્માન એ અમારી પહેલેથી પ્રાથમિકતા રહી છે. જ્યાં જ્યાં ભાજપ હોય અમારી બહેન દીકરીઓના જીવન સન્માન, એનું સુરક્ષા, એનું એનો વિકાસ, એની પ્રગતિ, એને અધિકાર, એના માટેની મારી ચિંતા રહી છે. દીકરી જન્મે ત્યારથી જ માના ગર્ભમાં એને સુરક્ષા મળે એના માટેના કાયદાનું નિર્માણ કર્યું. અમે એને જન્મ્યા પછી બેટી બચાવો બેટી પઢાવોનો લાભ મળે, એને શિક્ષણ મળે, એના કેરિયર મળે, એની જિંદગીમાં નવા નવા જેટલા પણ સશક્તિકરણના પ્રયાસો હોય એને દીકરી પેદા થાય એની સાથે જ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવ્યું. દીકરી શિક્ષા કરવા માટે જાય મફતમાં શિક્ષણ મળે, એના કોઈ કન્યા કેળવણી યોજના ચાલુ કરી દીકરીઓને ભણાવવા માટે એનો પ્રયાસ કર્યો. દીકરીઓને માટે શાળા છોડી દેતી, કારણ હતું કે સંદાસ બાથરૂમ શૌચાલયની વ્યવસ્થા નહોતી, દીકરીઓ માટે જુદા શૌચાલય બનાવવાનું દેશભરમાં અભિયાન ઉપાડ્યું, ગુજરાતમાં સફળતાપૂર્વક આપણે ઉભો કર્યો. દીકરીઓ ઉચ્ચ શિક્ષણ લઈ શકે એના માટે ગુજરાતની કોલેજોમાં વિશ્વવિદ્યાલયમાં એમની સંખ્યા અનેક ગણા વધી ગઈ. બેટીને જ્યારે દેશની સેવા કરવાની તક હોય, એને પોલીસમાં ભરતી થવું હોય, એને સેનામાં જવું હોય, એને એનસીસીમાં જવું હોય, દીકરીઓ માટે આજે સેનાના દ્વાર ખોલી નાખ્યા છે. થલ સેના, વાયુસેના, નૌસેના, આજે એમાં અમારી દીકરીઓ જવા માંડી છે, સેનામાં ભરતી થઈ રહી છે. આ ભારત માતાની રક્ષા કરવાનું કામ મારે આજ ગુજરાતની બેન દીકરીઓ બેટીઓ કરવા માંડી છે. ભાઈઓ, એમના માટે દરવાજા ખોલી દીધા છે. બેટીઓને પોતાનું ખુદનું કામ શરૂ કરવું હોય તો મુદ્રા યોજના આપણે શરૂ કરી, અને મુદ્રા યોજનામાં મેં જોયું 70% લોન લેનારી મારી માતાઓ બહેનો છે જેમણે પોતાનો કારોબાર ચાલુ કર્યો છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું કામ અમારી દીકરીઓએ ચાલુ કર્યું છે.